नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अत्यार सुधी में गुजरात राज्य में चौमासानी आ सीजनों 92% वरसाद नोंधायो छे। घणा विस्तारों में सामान्य रीते अत्यार सुधी में जे वरसाद पड़तो होय छे एना करता खूबज वधारे वरसाद पड़ी चूक्यो छे। हमणा हाल में गुजरात में वरसादे थोड़ाक दिवसोथी हमणा विराम लीधो छे। छेल्ला 3-4 दिवसोथी छूटा छवाया विस्तारों में वरसादी झापटा पड़ी रह्या छे। बाकी भारे वरसादनी एक्टिविटी लगभग कोईपण विस्तार में नथी जोवा मळी। एवामां हवे मित्रों, हवामान विभागनी एक नवी आगाही सामे आवी रही छे। तो हवामान विभागे वरसादने लईने शुं नवी आगाही आपी छे? आगामी केटला दिवसमां वरसाद पड़ी शके छे? कया कया विस्तारों में भारे वरसादनी शक्यता रहेशे? आवा तमाम प्रश्नों उपर मित्रों आजना आ वीडियो में आपणे खूबज विस्तारपूर्वक बात करवानी छे। माटे आ वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। अने जो चेनल उपर पहेलीवार आव्या छो तो हमणा ज चेनल ने सब्सक्राइब करी लेजो। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। तो मित्रों, वरसाद ने लईने हवामान विभागे खूबज महत्वपूर्ण आगाही आपी छे। 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 4 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે। આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે, જ્યારે 4 અને 5 ઓગસ્ટ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં પવનની ગતિમાં વધારો થશે, પરિણામે રાજ્યમાં વરસાદ વરસી શકે છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 92% વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગના અનુસાર આવનારા 4 દિવસોમાં પણ આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ધીમી ધારે વરસાદની શક્યતા રહેશે। જ્યારે મિત્રો, આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી કરી અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહિંતીએ કહ્યું કે ગુજરાતમાં આવનારા 4-5 દિવસોમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ પડશે, પરંતુ બાકીના વિસ્તારોમાં 4 અને 5 ઓગસ્ટના ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનની સ્થિતિ હોવાના લીધે ગુજરાતમાં હાલમાં પવનની ઝડપ ઘણી વધારે છે, જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। આના સિવાય મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી આપી છે। તેમણે કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં ટ્રફ સર્જાવાના લીધે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈ અને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 4 અને 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે। જો આજના વરસાદની વાત કરવામાં આવે તો આજે રાત્રે મિત્રો બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। આની સાથે આજે રાત્રે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આ વિસ્તારોમાં મિત્રો અમુક છૂટાછવાયા વિસ્તારોમાં આજે રાત્રે ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે, જ્યારે હળવો મધ્યમ વરસાદ લગભગ આ બધા વિસ્તારોમાં ચાલુ રહેશે। આના પછી દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। આ વિસ્તારોમાં પણ કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। હવે મિત્રો, આ જે બધા વિસ્તારો તમને જણાવ્યા એમાં મિત્રો આગામી 3 દિવસ સુધી, મતલબ કે આગામી 5 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે। અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। આ વાતની બધા મિત્રોને ખાસ નોંધ લેવાની છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત બાજુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યભરમાં જોવા મળી શકે છે। હમણાંના પરિબળોના હિસાબે ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ બંને મહિનાઓમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા જેવું વાતાવરણ રહેશે। આગામી 6 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો મિત્રો કે હમણાં સુધી સમગ્ર રાજ્યભરમાં હમણાં સુધી પડેલા વરસાદના પાણી ભરાવના લીધે રાજ્યભરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, માટે હમણાં ખાસ ધ્યાન રાખવાની છે, ખાસ કરીને બાળકોની ધ્યાન રાખવાની છે। રાજ્યમાં 3જા રાઉન્ડના વરસાદે હવે વિરામ લીધો છે, જો કે વરસાદી માહોલ હજી પણ જળવાઈ રહ્યો હોય એમ છૂટાછવાયા વિસ્તારોમાં 3જા રાઉન્ડના વરસાદી ઝાપટા હજી પણ પડી રહ્યા છે। જો એક વિસ્તારમાં ઝાપટું પડે તો તેની નજીકનો વિસ્તાર સાવ કોરો ધાકોર હોય છે, એવી રીતનો વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો, ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન માછીમારાઓ માટે ચેતવણી છે।
જેમાં દરિયો તોફાની રહેવાની તથા ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે। દરિયામાં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। હાલમાં રાજ્યમાં ચોમાસાનું જોર ઘટ્યું છે, જ્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। અહીંયા મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય ઉપર કોઈ વરસાદ આપતી સિસ્ટમ એક્ટિવ નથી, જેના કારણે હવામાન વિભાગ દ્વારા કોઈ અતિભારે વરસાદની આગાહી આપવામાં નથી આવી। જ્યારે મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેલી છે। આના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ રહી શકે છે। બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બની શકે છે, જેના કારણે પવન પણ ખૂબ જ સ્પીડમાં ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી। હવામાન વિભાગે એમ જણાવ્યું કે આગામી 4-5 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ નથી। માછીમારાઓ અંગે હવામાન વિભાગે જણાવતા કહ્યું કે 5 દિવસ માછીમારાઓ માટે ચેતવણી છે, જેમાં દરિયો તોફાની રહેવાની તથા ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે। દરિયામાં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। સામાન્ય દિવસો કરતાં જમીન ઉપર પણ પવનની ગતિ વધુ જોવા મળી શકે છે, જે 20-30 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે। હાલમાં જિલ્લામાં ક્યાંય પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ નથી। હવામાન વિભાગે જણાવ્યું કે હાલ ગુજરાત ઉપર વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી। તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી તારીખોમાં 9 ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા છે। હાલમાં જેવી રીતનો વરસાદ પડી રહ્યો છે એ વરસાદ ચાલુ રહેશે। આજથી બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેના કારણે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ બની શકે છે, જેના કારણે પવન પણ ફૂંકાઈ શકે છે। હાલમાં વરસાદ દિન પ્રતિદિન વધતું રહેશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। અંબાલાલ પટેલે ભારે વરસાદના અંગે જણાવતા કહ્યું કે આગામી 3 ઓગસ્ટથી કરી અને 9 ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, જેમાં મહારાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, સુરત અને ભરૂચના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો મિત્રો, આજના આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો। તો આજના વિડીયોમાં આટલું જ, હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ મિત્રો। તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।